नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे प्रकरण उदाहरणना उदाहरण नंबर 9, 10 अने 11 आपणे जोया था। आजे आपणे उदाहरण नंबर 12 जोईशुं। तो जोईए उदाहरण नंबर 12। 10 इनवर्स ए कोस एक्स माइनस बी साइन एक्स बाय बी कॉस एक्स प्लस ए साइन एक्स नू सादुरूप आपो, नू सादुरूप आपो। चलो हवे आवुं आपेलुं छे, અહીં ટેન ઇનવર્સ એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ બાય બી કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સ આવું આપેલું છે। ચલો હવે મેં તમને વાત કરી હતી કે ટેન ઇનવર્સ આવું ક્યાંય આપેલું હોય ત્યારે આપણે ફોર્મ્યુલા યાદ કરીએ, એટલે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય બાય વન માઇનસ એક્સ વાય આવી કોઈક આપેલું હોય ટેન ઇન્વર્સમાં, તો અહીંયા શું હોય, હંમેશા વન હોય, બરાબર ને? અહીંયા વન હોય તો આપણે આ જગ્યાએ વન લાવવું હોય, અહીંયા છે એ વન લાવવું હોય તો આપણે શું કરવું પડે, તો કે બધાને બી કોસ એક્સ વડે આપણે શું કરવું પડે, ભાંગવા પડે। બધાને બી કોસ એક્સ વડે ભાંગીએ તો શું થશે જોઈએ। ચલો ટેન ઇન્વર્સ a cos x by b cos x minus b sin x by b cos x by b cos x by b cos x plus a sin x by b cos x થાય આવી રીતનું। ચલો જોઈએ આગળ। ટેન ઇનવર્સ બી કોસ એક્સ બાય બી સાઇન એક્સ, એટલે કોસ એક્સ કેન્સલ, શું આવશે એ બાય બી માઇનસ બી, અહીંયા શું થશે બી બી કેન્સલ થશે એટલે સાઇન બાય કોસ, એટલે ખબર છે આપણે શું થશે ટેન એક્સ, ક્લિયર? ચલો નીચે બી કોસ એક્સ બાય બી કોસ એક્સ એટલે ઉપર નીચે બે કેન્સલ થઈ જશે એટલે શું આવશે વન પ્લસ એ બાય બી, સોરી એ સાઇન એક્સ બાય બી કોસ એક્સ, અહીંયા કંઈ કેન્સલ થતું નથી એટલે શું થશે એ બાય બી સાઇન બાય કોસ એટલે શું મળશે ટેન એક્સ। ચલો કંઈ ફોર્મ્યુલા બોર્મ્યુલા યાદ આવે છે, બરાબર? હવે આગળ જોઈએ આપણે તો શું થશે ટેન ઇનવર્સ આ કોનું અને આ કોની ફોર્મ્યુલા થઈ છે, અહીં લખીએ આપણે આના બરાબર આપણે ટેન ઇનવર્સ એ બાય ટેન ઇનવર્સ એ બાય બી માઇનસ ટેન ઇનવર્સ ટેન એક્સ થાય, બરાબર ને? એની જ ફોર્મ્યુલા થાય છે ને, તો ઇઝ ઇક્વલ ટુ હવે ટેન ઇનવર્સ એ બાય બી એમને હવે આપણે ખબર છે ટેન ઇનવર્સ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે એક્સ, બરાબર? આ આપણો આન્સર, આ એનું સિમ્પ્લિફિકેશન સાદુરૂપ, ટેન ઇનવર્સ એ બાય બી માઇનસ એક્સ। ચલો જોઈએ ફરીથી એક વખત ઉદાહરણ નંબર 12। ટેન ઇનવર્સ એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ બાય બી કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સનું સાદુરૂપ આપો। ચલો હવે અહીંયા જોઈએ, મેં તમને વાત કરી કે અહીંયા બી કોસ એક્સ આપેલું છે, આપણે ફોર્મ્યુલા આવી કંઈ ફોર્મ્યુલા હોય ટેન ઇનવર્સમાં, તો અહીંયા આપણે શું જોઈએ વન જોઈએ, તો વન લાવવા માટે અહીંયા વન લાવવા માટે આપણે બી કોસ એક્સ વડે બધાને શું કરવું પડે, ભાંગવા પડે, બધાને આપણે બી કોસ એક્સ વડે ભાંગી દઈએ
बी कोस एक्स वडे भांगी एट बधुं आ केन्सल थाय एटले आवी रीतनुं मळे टेन इनवर्स शुं मळशे टेन इनवर्स ए बाय बी माइनस टेन एक्स बाय वन प्लस ए बाय बी टेन एक्स। चलो हवे तो के आने जोईने के आपणे फॉर्म्युला बोर्म्युला कंईक याद आवी जाय बराबर ने। तो आनी जगह आपणे टेन इनवर्स ए बाय बी माइनस टेन इनवर्स टेन एक्स लखी शकीए बराबर। तो अहींया शुं थशे टेन टेन कैंसल थशे एटले शुं थशे टेन इनवर्स ए बाय बी माइनस एक्स। तो ई आपणो शुं थशे आंसर। चलो एना पछी आपणे जोईए उदाहरण नंबर तेर। उदाहरण तेर उकेलो टेन इनवर्स टू एक्स प्लस टेन इनवर्स थ्री एक्स इज इक्वल टू पाई बाय फोर। क्लियर શું આપેલું છે? ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર। ચલો હવે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાયવાળી આપણે ફોર્મ્યુલાનામાં એપ્લાય કરીએ એટલે આપણે શું મળશે? ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય હોય એટલે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય બાય વન માઇનસ એક્સ વાય એવું કંઈક મળે બરાબર। એ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ અને અહીં આપણે લઈએ અહીં ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર। ચલો હવે આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ બાય વન માઇનસ ટુ એક્સ ઇન્ટુ થ્રી એક્સ થાય આવી રીતનું ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર। ચલો હવે ટેન ઇન્વર્સ છે એ ઓલી બાજુ જાય એટલે શું થઈ છે? ટેન પાઈ બાય ફોર થઈ જાય। ચલો ટુ એક્સ પ્લસ થ્રી એક્સ એટલે શું મળશે આપણે? ફાઈવ એક્સ બાય વન માઇનસ ત્રણ દૂને છ એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટેન પાઈ બાય ફોર। ચલો આપણે ટેન પાઈ બાય ફોર એટલે ખબર છે શું મળે? વન મળે બરાબર। એટલે કે ફાઈવ એક્સ બાય વન માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન। ચલો ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર થાય। ચલો હવે આનું સાદુરૂપ આપીએ એટલે સિક્સ એક્સ સ્ક્વેર આ બાજુ લઈ લઈએ પ્લસ ફાઈવ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય હવે। ચલો અહીંથી તમને તો હવે અવયવ પાડતા તો આવડે જ, છ એક્સ વર્ગ કેવી રીતના ભાગ પડશે? છ એકુ છ બરાબર ને, એટલે પ્લસ છ એક્સ આવશે માઇનસ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। શું થઈ છે? છ એક્સ કોમન નીકળે એટલે એક્સ પ્લસ વન વધે, સેમ એઝ આનામાંથી માઇનસ નિશાની કોમન નીકળે એટલે શું વધશે? એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। રેડી એટલે શું થઈ છે? એક્સ પ્લસ વન અને સિક્સ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। ચલો આની ઉપરથી આપણને એક્સની વેલ્યુ શું મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અથવા તો શું મળશે? સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ। આ બે આપણા આન્સર આવ્યા બરાબર ને। ચલો હવે આપણા આન્સર આવ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ, તો એને આપણે આ જે સમીકરણ આપેલું છે એનામાં આપણે એક્સની વેલ્યુ મૂકવાની। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકશો તમે બરાબર, પહેલી જ વેલ્યુ તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ જે માઇનસ વન મળી એ તમે આની અંદર મૂકશો મેનમાં, આપણે ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ થ્રી એક્સ અને સોલ્વ કરશો તો તમારે આન્સર આવશે નહીં બરાબર। તમે તમારી રીતે સોલ્વ કરી જજો માઇનસ વન મૂકીને, તો માઇનસ જે પાઈ બાય ફોર છે એ તમારે આવશે નહીં બરાબર। એટલે હવે શું કરશું આપણે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ મૂકીએ। જો તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ મૂકીને તમે જોઈશો એટલે શું થશે? પાઈ બાય ફોર છે એ એનો આન્સર આવી જશે બરાબર ને।
एट आपणो आंसर शू मळशे एक्स इज इक्वल टू वन बाय सिक्स। शू आपणे तो एक्स इज इक्वल टू वन बाय सिक्स मळ्या था, वन बाय सिक्स। શું આપ આપણે રકમમાં શું હતું, સાઇન નહીં ટેન ઇનવર્સ ટુ એક્સ પ્લસ ટેન ઇનવર્સ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર આપણે મળવા જોઈએ, તો આપણે જો આ એક્સની વેલ્યુ છે એ સાચી છે, બરાબર। આવું તમારે કંઈ કરવાનું નથી, તાળોબાળો નથી મેળવવાનો, પણ ડાયરેક્ટ લખી નાખવાનો છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ છે એની કિંમત મળશે, અને ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન છે એ નહીં મળે। એનું કારણ શું, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લઈએ આપણે, એ ડાબી બાજુ એનું મૂલ્ય છે ને એ ઋણ આવે છે, બરાબર। ઋણ આવે એટલે એ સમીકરણનું સમાધાન કરશે નહીં, બરાબર। એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ છે એનો આન્સર થશે, પણ કેવી રીતના થશે આપણે જોઈએ। ટુ વન બાય સિક્સ પ્લસ ટેન ઇનવર્સ થ્રી બાય વન બાય સિક્સ, ક્લિયર। ચલો જોઈએ, ટેન ઇનવર્સ શું મળશે, વન બાય થ્રી મળે પ્લસ ટેન ઇનવર્સ વન હાફ મળે, બરાબર। ચલો હવે ટેન ઇનવર્સ વન બાય થ્રી પ્લસ વન હાફ બાય વન માઇનસ વન બાય થ્રી ઇન્ટુ વન હાફ, ચલો ટેન ઇનવર્સ બે પ્લસ ત્રણના છેદમાં ત્રણ દુને છ માઇનસ એક થાય આવી રીતનું, એટલે શું થઈ છે, ટેન ઇનવર્સ પાંચના છેદમાં પાંચ, પાંચના છેદમાં પાંચ એટલે શું મળે, ટેન ઇનવર્સ વન મળે। ચલો ટેન ઇનવર્સ વન ક્યારે મળે, તો કે પાઈ બાય ફોરે, બરાબર ને। ટેન ઇનવર્સ વન ક્યારે મળે, તો કે પાઈ બાય ફોરે, તો આ આપણે સાબિત થઈ જાય છે, એટલે શું થઈ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ છે એ એનો આન્સર થશે। ચલો હવે એના પછી પ્રકીર્ણ સ્વાધ્યાય બે આપણે સ્ટાર્ટ કરીશું, પ્રકીર્ણ ઉદાહરણો અહીં આપણા કમ્પ્લીટ થાય છે, એના પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય બે ચલો જોઈએ। એનામાં પહેલો સમ શું આપેલો છે, કોસ ઇનવર્સ કોસ થર્ટીન પાઈ બાય સિક્સ, ચલો હવે આની જગ્યાએ આપણે કોસ ઇનવર્સ કોસ થર્ટીન પાઈ બાય સિક્સ આપેલું છે, તો થર્ટીન પાઈ બાય સિક્સ જે છે એ કોસની રેન્જમાં આવે છે, કોસના વિસ્તારમાં આવે છે કે નહીં, તો તમને ખ્યાલ છે કે કોસનો વિસ્તાર શું મળે છે, તો કે ઝીરોથી પાઈ મળે છે, બરાબર ને। જો આવું હોય તો જ આપણે કોસ ઇન્વર્સ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી શકીએ, ક્યારે, તો કે એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ પાઈ હોય તો। તો આ જે થર્ટીન પાઈ બાય સિક્સ છે એ ઝીરો ટુ પાઈમાં આવે છે, તો કે નહીં, બરાબર, ન આવતા હોય તો આપણે ખ્યાલ છે શું કરવાનું છે, પાઈ પ્લસ અથવા તો પાઈ માઇનસ અથવા તો ટુ પાઈ અથવા ટુ પાઈ માઇનસ કંઈક કરવું પડે। તો જોઈએ આપણે, તો અહીં કોસ ઇનવર્સ કોસ થર્ટીન પાઈ બાય સિક્સ આવું આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કોસ શું થઈ છે, ટુ પાઈ માઇનસ છદુને બાર એટલે પ્લસ પાઈ બાય સિક્સ કરવા પડે, બરાબર। અહીંયા જો પારે પાઈમાં મેળ નહીં આવે, બરાબર, પાઈ માઇનસ કે પાઈ પ્લસમાં મેળ નહીં આવે, એટલે આપણે શું લીધા, ટુ પાઈ લીધા, બરાબર ને। એટલે કે છ દુને બાર પ્લસ પાઈ એટલે કે થર્ટીન પાઈ બાય સિક્સ થઈ ગયા। ચલો હવે કોસ ઇનવર્સ કોસ ટુ પાઈ પ્લસ થીટા, ચલો ટુ પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ મળશે, પહેલું ચરણ, પહેલા ચરણની અંદર કોસ કેવું હોય, તો કે કેવું હોય, પોઝિટિવ, બરાબર ને। પહેલા ચરણમાં બધા જ કેવા હશે, વિધેયો ધન હશે, એટલે શું મળશે, કોસ પાઈ બાય સિક્સ, ચલો કોસ કોસ કેન્સલ એટલે શું થશે, પાઈ બાય સિક્સ, જો પાઈ બાય સિક્સ છે એ શું છે,
અહીં લખવાનું માટે કારણ શું તો કે પાઈ બાય સિક્સ છે એ ઝીરો ટુ પાઈની અંદર આવે છે બરાબર ને ઝીરો ટુ પાઈમાં આવે છે એટલે આપણે ડાયરેક્ટ પાઈ બાય સિક્સ લખી શકીએ ક્લિયર ચલો એના પછી ઉદાહરણ નંબર સોરી ઉદાહરણ નહીં પણ દાખલા નંબર બે ટેન ઇનવર્સ ટેન સેવન પાઈ બાય સિક્સ આવું આપેલું છે ચલો હવે આપણે જાણીએ છીએ શું છે કે ટેન ઇનવર્સ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યારે મળે આવું ક્યારે થાય તો કે એક્સ બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુની વચ્ચે હોય તો અને સોચ તો પહેલાં જોઈએ આપણે સેવન પાઈ બાય સિક્સ છે એ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં આવે છે બરાબર ન આવતું એટલે જ આપણે અહીંયા આપેલું છે ક્યારેક એવું બની શકે એમસીક્યુમાં કે ડાયરેક્ટ આ એંગલ છે આ જે સેવન પાઈ બાય સિક્સની જગ્યાએ કોઈ એવો એંગલ આની વચ્ચેનો આપી દીધેલો હોય તો એ જ આપણો ડાયરેક્ટ આન્સર આવી જાય પણ આપણે જોવાનું કે એના મુખ્ય વિસ્તારમાં આવે છે કે નહીં તો મુખ્ય વિસ્તારમાં એ આવતું નથી એટલે આપણે શું કરશું એને આપણે કંઈક ખૂણામાં ફેરફાર કરીશું કે જેથી કરીને એની મુખ્ય કિંમતમાં આવી શકે તો કે ટેન ઇનવર્સ ટેન સેવન પાઈ બાય સિક્સ બરાબર ચલો ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ચલો શું કેવી રીતે કન્વર્ટ કરશું તો કે પાય માઇનસ નહીં પાય પ્લસ કરવા પડે પાય બાય સિક્સ થાય આવી રીતનું બરાબર ને સેવન પાય બાય સિક્સ થઈ ગયા ચલો ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ આપણને ખબર છે પાય પ્લસ પાય બાય સિક્સ એટલે કયું ચરણ મળે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર ટેન કેવું હોય પોઝિટિવ જ હોય બરાબર એટલે શું થઈ છે ટેન પાઈ બાય સિક્સ થાય આવી રીતનું ચલો પાઈ બાય સિક્સ છે એ જી માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુની મળે અંદર મળે છે તો કે હા એટલે શું થઈ છે ડાયરેક્ટ આપણે પાઈ બાય સિક્સ લખી શકીએ કારણ કે પાઈ બાય સિક્સ ઇઝ બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાંની અંદર આવે છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ ચલો થોડાક તમને હું હોમવર્કમાં આપું આને રિલેટેડ સાઇન ઇનવર્સ સાઇન સેવન પાઈ બાય થ્રી સેકન્ડ કોસ ઇનવર્સ કોસ ઇનવર્સ કોસ ઇનવર્સ કોસ ફાઈ પાય બાય થ્રી ચલો આનો આન્સર હું તમને આપી દઉં પાઈ બાય થ્રી આનો આન્સર આવશે પાઈ બાય થ્રી બેન આન્સર પાઈ બાય થ્રી જ આવશે ચલો એના પછી થર્ડ કોસ કોટ ઇનવર્સ કોટ સેવન પાઈ બાય સિક્સ આને તમે સોલ્વ કરશો એટલે આન્સર આવશે પાઈ બાય સિક્સ ફોર્થ જોઈએ સાઇન થ્રી પાઈ બાય
टू आने आप सॉल्व करीशु एटले आनो आंसर आवशे माइनस पाई बाय टू। बराबर आ चार सम तमारे होमवर्क में एना पछी आपणे जोईए दाखला नंबर त्रण। साबित करो के टू साइन इनवर्स थ्री बाय फाइव इज इक्वल टू टेन इनवर्स 24/7। શું છે 2 સાઇન ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 24/7 આવું આપણે સાબિત કરવાનું છે। ચલો તો જોઈએ તો સાઇન ઇન્વર્સ 3/5ની જગ્યાએ આપણે 10 ઇન્વર્સમાં એને કન્વર્ટ કરી શકીએ। બરાબર પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સાઇન ઇન્વર્સ 3/5 છે તો એની જગ્યાએ આપણે 10 ઇન્વર્સ શું મળશે એને સોલ્વ કરીશું એટલે કે 3/4 જેવું એક મળશે। તો જોઈએ અહીં સાઇન ઇન્વર્સ 3/5 આવું આપેલું છે, આપણે આગળ જોઈએ તો થીટા હોય, આ 3 હોય, આ 5 હોય, આને સોલ્વ કરીશું એટલે આપણે આ શું મળશે 4 મળશે। તો આની ઉપરથી આપણે શું કહીશું 10 ઇન્વર્સ શું મળશે 3/4 મળે આવું। હવે સાઇન ઇન્વર્સ 3/4ની જગ્યાએ આપણે 3/5ની જગ્યાએ આપણે 10 ઇન્વર્સ 3/4 લખી શકીએ। તો હવે જોઈએ તો કે અહીં 2 સાઇન ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ 2 10 ઇન્વર્સ 3/4 લખી શકું, હમણાં જ આપણે મેળ્યું। બરાબર આની જગ્યાએ 10 ઇન્વર્સ 3/4 પ્લસ 10 ઇન્વર્સ 3/4 લખી શકીએ। બરાબર ને, અથવા તો તમે 2 10 ઇન્વર્સ થીટાની ફોર્મ્યુલા પણ તમે એપ્લાય કરી શકો। બરાબર ને, શું થશે 10 ઇન્વર્સ 3/4 પ્લસ 3/4 બાય 1 માઇનસ 3/4 ઇન્ટુ 3/4 થાય આવું। ચલો હવે આને આપણે સોલ્વ કરીએ એટલે ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ 3 × 2 = 6, 6 ના છેદમાં 16, 16 - 9 3 × 3 = 9 અને 16, 6 ના છેદમાં 16 - 3 = 9 આવી રીતનું થાય અને નીચે 16 જ આવશે એટલે એ તો એલ્સીયમ કેન્સલ થઈ જાય। બરાબર, અને શું થશે 10 ઇન્વર્સ 6/16 - 9 એટલે 7 થાય, તો 6/7 આપણે આન્સર આવે છે 24/7 આપણે એવું સાબિત કરવાનું છે। તો જોઈએ ક્યાં મિસ્ટેક થઈ આપણે 10 ઇન્વર્સ 3/4 પ્લસ 3/4 1 - 10² θ એટલે કે 3/4 × 3/4 એટલે શું મળે 9/16 મળે। બરાબર ને, ચલો હા બરાબર છે 6/4 નીચે એલ્સીયમ શું આવ્યો છે 4 આવ્યો છે। બરાબર ને, અહીં નીચે 4 આવે છે, અહીંથી આપણે ફરીથી જોઈએ
અહીંયા છેદ છે એ કેન્સલ થશે નહીં, કારણ કે છેદ બેના અલગ અલગ આવે છે. એટલે આપણે ટેન ઇનવર્સ શું થઈ છે, અથવા તો જો એલસીએમ સેમ કરવો હોય તો 4 + 12 + 4 = 12 ના છેદમાં 16 - 9 થાય, આવી રીતનું બરાબર. ટેન ઇનવર્સ થઈ ગયું 12 × 24 = 7, આ આપણો જવાબ બરાબર ને. આને આપણે ઓલાને LHS કીધું હોય તો આપણે આને RHS કહી શકીએ. અહીં LHS = 2 sin inverse 3/5 આપેલું છે, તો RHS શું મળશે, 10 inverse 24/7. ચલો એના પછી આપણે જોઈએ દાખલા નંબર 4. sin inverse 8/17 + sin inverse 3/5 = 10 inverse 77/36 આવું આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે, sin inverse 8/17 + sin inverse 3/5 = 10 inverse 77/36. ચલો આ બેને આપણે 10 કન્વર્ટ કરી દઈએ તો એ થઈ જાય બરાબર. હવે અહીં sin inverse 8/17, હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો આ શું મળશે આપણે 8, આ મળશે આપણે 17 બરાબર. એની ઉપરથી આપણે આ સાઈડ મળી જાય. ચલો શું મળશે આની ઉપરથી, 10 inverse 15 મળશે ને, અને આપણે સોલ્વ કરશું એટલે આનો આન્સર આવશે 15. એટલે 10 inverse 8/15 મળે. ચલો સેમ એઝ જ sin inverse 3/5 ઉપરથી આપણે આને આ 3 છે આ 5 છે તો આ શું મળશે 4 મળે, તો શું થશે 10 inverse 3/4. રેડી? ચલો હવે જોઈએ અહીં LHS = sin inverse 8/17 + sin inverse 3/5. ચલો sin inverse 8/17 = શું મળ્યું, તો કે 10 inverse 8/15 પ્લસ sin inverse 3/5 ની જગ્યાએ મળશે 10 inverse 3/4. ચલો હવે આને આપણે સોલ્વ કરીએ, 10 inverse x + 10 inverse y, તો આપણને ખ્યાલ છે શું આવશે, 10 inverse 8/15 + 3/4 - 1 - 8/15 × 3/4. ચલો હવે આને સોલ્વ કરીએ તો મળશે 10 inverse 8 + 16 + 8 + 3 + 4 + 8 + 32 + 15 + 45 ના છેદમાં 15 + 60 - 8 + 16 + 8 = 24 બરાબર. 10 inverse 5, 6 અને 7 4 + 3 = 7 / 60 - 24 એટલે શું થાય છે 36. તો આ શું મેળવ્યું આપણે, RHS થઈ ગયો પ્રૂફ બરાબર ને. ચલો આજે આટલું અહીં રાખીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે
दाखला नंबर 5 थी आपणे आगळ જોઈશું. ઓકે, ચલો, બાય બાય.